ઉઘાડી લૂંટ કરવામાં આવી રહી છે ત્યારે શું છે પુસ્તકોની ગઢ સામે દુકાનદારોની ઉઘાડી લૂંટ જોઈએ અહેવાલમાં એક તરફ રાજ્યમાં પુસ્તકોની ઘટને કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે, વાલીઓ પરેશાન છે, જ્યારે આપણા શિક્ષણ મંત્રી તો આ વાતથી સાવ અજાણ છે. પહેલા તો હું સર્વે જોઈ લઉં, ચકાસી લઉં, પછી કહીશ. પુસ્તકોની ક્યાંય ઘટ નથી, દરેક જગ્યાએ સમયસર પહોંચી ગયા છે. માની લો કે ક્યાંય દિવાળીની રજાઓને કારણે મોડું થયું હશે પુસ્તકોની ઘટ વચ્ચે આપણા શિક્ષણ મંત્રી કહી રહ્યા છે કે પુસ્તકો પૂરતા છે, તો પછી દુકાનો આગળ આ ભીડ શેની છે? શા માટે સ્ટેશનરીની દુકાનો આગળ વાલીઓ પુસ્તકો માટે પડાપડી કરી રહ્યા છે? એનો મતલબ તો એવો જ થયો ને કે સાચે જ પુસ્તકોની ઘટ છે. એક તરફ પુસ્તકોની ઘટ, બીજી તરફ દુકાનદારો કરી રહ્યા છે ઉઘાડી લૂંટ. અનેક વાલીઓની ફરિયાદ અમારા સુધી પહોંચી કે તેઓ પુસ્તકો ખરીદવા માટે બજારમાં જાય છે તો તેમણે બે ગણા રૂપિયા ચૂકવવા પડે છે. કદાચ તમે એક વખત આ બાબતને અનદેખી કરી શકો, પરંતુ અમે વાલીઓની આ વાતને ખૂબ ગંભીરતાથી લીધી અને અમારા સંવાદદાતા વાલી બની અમદાવાદના ગાંધીપુલ ખાતે પહોંચી ગયા, જ્યાં પુસ્તકોની સૌથી મોટી બજાર છે. અમારા સંવાદદાતાએ એક શોપની અંદર જઈ સંસ્કૃતની ચોપડી માંગી. દુકાનદારે ચોપડી પણ આપી, પરંતુ તેની કિંમત સાંભળતા ચકિત થઈ ગયા. ગવર્મેન્ટ આપે છું 8 પૈસા, લાવવાનો ખર્ચો 2 રૂપિયા, તો પેલો નુકસાન થઈને થોડી વેચવાનો, ના વેચ્યો એટલે બાઇન્ડિંગ કરીને જ વેચવાનું. ગવર્મેન્ટ ચોપડી બધે મળશે નહીં. સંસ્કૃતની ચોપડી માંગી. સંસ્કૃતની ચોપડીની મૂળ કિંમત 11 રૂપિયા છે, પરંતુ દુકાનદારે 26 રૂપિયા માંગ્યા. તો અમે તેને સવાલ પણ પૂછ્યો કે 11 રૂપિયાની ચોપડીના 26 રૂપિયા કેમ? તો તેણે કહ્યું આ ચોપડી બાઇન્ડિંગ સાથેની છે. અમે તેની પાસેથી બાઇન્ડિંગ વિનાની ચોપડી માંગી, તો તેણે કહ્યું તેની પાસે બસ આ જ બાઇન્ડિંગ વાળી ચોપડી છે. એટલે કે એક તરફ પુસ્તકોની ઘટ છે, જ્યારે બીજી તરફ આ રીતે દુકાનદારો દ્વારા બાઇન્ડિંગના નામે વાલીઓ પાસેથી 17 થી 20 રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી રહી છે. વાલીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે, ત્યારે અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે કે જ્યારે બજારમાં પાઠ્યપુસ્તકોની ઘટ છે તો તેનો ફાયદો દુકાનદારો કેમ ઉઠાવી રહ્યા છે? કેમ પુસ્તકની મૂળ કિંમત કરતાં વધુ રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે? કેમ બાઇન્ડિંગવાળા પુસ્તકો ખરીદવા માટે વાલીઓને ફરજ પાડવામાં આવી રહી છે? શું નફો ન મળતા દુકાનદારોએ આ રસ્તો અપનાવ્યો છે? એક તરફ પુસ્તકોની ઘટ છે, તો પછી આ નફાખોરો પાસે પુસ્તકો ક્યાં આવ્યા? સૌથી મોટો સવાલ તો એ છે એક તરફ પુસ્તકોની કાળાબજારી થઈ રહી છે, જ્યારે બીજી તરફ શિક્ષણ વિભાગ મિયાની મીંડળી બની જોઈ રહ્યું છે. ત્યારે જોઉં રહ્યું કે આ મિયાની મીંડળી બની બેઠેલું શિક્ષણ વિભાગ વાલીઓની વેદના ક્યારે સમજે છે. જયંતિ ચૌધરી, VTV ન્યૂઝ.